हेलो स्टूडेंट्स, माय सेल्फ बीरल सोलंकी फ्रॉम स्कूल नंबर 43। आज ना सेशन में आपने सिंपल मॉडल ऑक्सिलरीज विषय की माहिती मेळववानी छे। सिंपल मॉडल ऑक्सिलरीज એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો। ક્રિયાપદ બે પ્રકારના હોય, મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ। ક્રિયાપદ એટલે શું? સૌપ્રથમ આપણે એ સમજી લઈએ, એવો શબ્દ કે એમાં જે પર્ટીક્યુલર કોઈ એક્શન થાય છે, કોઈ ક્રિયા થાય છે। ફોર એક્ઝામ્પલ, to play, to drink, to run, to dance, to clap, આ બધા જે ક્રિયાપદો છે એ મુખ્ય ક્રિયાપદ છે કે જેમાં રમવાની, તાલી પાડવાની, નાચવાની, ખાવાની, પીવાની એમાં ક્રિયાઓ થાય છે। બીજા પ્રકારના ક્રિયાપદ કે જે સહાયકારક ક્રિયાપદો કહેવાય કે જેમાં પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમાં એમ ઇઝ આર આવે કે જેનાથી તમે વાકેફ છો, ભૂતકાળ હોય તો વોઝ વર આવે અને ભવિષ્યકાળ હશે તો વિલ શેલ આવશે। આ ઉપરાંતના બીજા સહાયકારક ક્રિયાપદો કે જેને આપણે સિમ્પલ મોડલ ઓક્સિલરી તરીકે ઓળખીએ છીએ કે જેમાં મે, મસ્ટ, કેન, કુડ, શુડ, વુડ આવા બધા વર્ડ્સ, આવા બધા સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ આપણે કરી શકીએ। સો આજે આપણે એના વિશેની માહિતી મેળવવાના છીએ। એમાંનો સૌથી ફર્સ્ટ પોઈન્ટ મે વિશેની માહિતી મેળવશું। મે જે સહાયકારક ક્રિયાપદ છે એનો યુઝ આપણે ત્રણ રીતે કરી શકીએ, થ્રી ટાઈપ્સ ઓફ યુઝીસ। એનો ફર્સ્ટ યુઝ છે પરવાનગી માંગવા માટે। પરવાનગી માંગવી એટલે કે કોઈ પણ વસ્તુ લેવા માટે અથવા તો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવા માટે આપણે સામેવાળા પાસેથી પરમિશન માંગીએ તો એને કહેવાય પરવાનગી। ગુજરાતીમાં હું તમને સમજાવું તો હું તમારી બુક લઉં, હું તમારી પેન લઉં, હું તમારી બોટલ યુઝ કરી શકું, હું તમારું પાણી પી શકું, શું હું તમારા ઘરે આવી શકું, તો આ બધા જે સેન્ટેન્સીસ છે એમાં પરમિશન માંગવાની વાત થાય છે। તો આ સેન્ટેન્સીસમાં આપણે મેનો યુઝ કરી શકીએ। ઇંગ્લિશમાં સમજીએ, મે આઈ ટેક યોર પેન, શું તમારી પેન હું લઈ શકું, આમાં એટલે મેનો ફર્સ્ટ યુઝ છે પરવાનગી માંગવા માટે। હવે સેકન્ડ યુઝ છે સંભવિતતા સૂચવવા માટે। સંભવિતતા સૂચવવી એટલે શું? કોઈ પણ પર્ટિક્યુલર કોઈ વસ્તુ થવાની છે એની સંભવિતતા સૂચવવા માટે આપણે મે સહાયકારક ક્રિયાપદનો યુઝ કરી શકીએ। પોસિબિલિટીઝ, આજે કદાચ વરસાદ પડશે, આજે કદાચ મારા ઘરે મહેમાન આવશે, આજે કદાચ હું ગાર્ડનમાં રમવા જવાનો છું, આજે કદાચ હું સાંજે મૂવીમાં જઈશ, તો આ બધા સેન્ટેન્સીસ છે એમાં કોઈ ફિક્સ વાત નથી પણ સંભવિતતા દર્શાવે છે કે હા ભાઈ હું આ કામ કદાચ કરીશ। તો આવા સંજોગોમાં આપણે મે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરી શકીએ। આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ, ધ ક્લાસ ઇઝ વેકન્ટ, ધ સ્ટુડન્ટ્સ મે બી ઓન ધ પ્લેગ્રાઉન્ડ। ધ ક્લાસ ઇઝ વેકન્ટ, વર્ગ છે એ ખાલી છે અને વિદ્યાર્થીઓ કદાચ રમતના મેદાન પર હશે। ક્લાસરૂમ ખાલી છે તો વિદ્યાર્થીઓ ક્યાં હશે? તો કે કદાચ રમતના મેદાન પર હશે। તો આ સંજોગોમાં સંભવિતતાનો અર્થ સૂચવે છે કે જ્યાં મે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવેલો છે। થર્ડ યુઝ ઇઝ આશીર્વાદ સૂચવવા માટે। કોઈને આપણે બ્લેસિંગ્સ આપીએ છીએ, કોઈને આપણે સારા સૂચનો દર્શાવીએ છીએ અથવા તો સારા આશીર્વાદો આપીએ છીએ ત્યારે આપણે મે સહાયકારક ક્રિયાપદનો યુઝ કરી શકીએ। ભગવાન તમારું ભલું કરે, તમારી સાથે બધું જ સારું થાય, તમારી એક્ઝામ સરસ જાય, આવા બધા જે આપણે સૂચનો કરતા હોઈએ છીએ, આવા બધા જે સારા સારા આપણે સેન્ટેન્સીસ બોલતા હોઈએ છીએ એમાં આપણે મે મોડલ ઓક્સિલરીઝનો યુઝ કરી શકીએ। ફોર એક્ઝામ્પલ, મે ગોડ બ્લેસ યુ, પછી અહીંયા પાછળ ઉદ્ગાર ચિહ્ન કરેલું છે એટલે કે એક્સક્લેમેશન માર્ક કરેલું છે, ભગવાનના તમને આશીર્વાદ હો। એટલે હંમેશા આ વસ્તુ આપણે યાદ રાખીશું કે મે મોડલ ઓક્સિલરીઝમાં જ્યારે આપણે આશીર્વાદ સૂચવવા માટેના કોઈ સૂચનો કરતા હોઈએ, કોઈ સેન્ટેન્સીસ લખતા હોઈએ ત્યારે હંમેશા એની પાછળ એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્નનો યુઝ થશે। એના સિવાયના જે બે યુઝ છે, પરવાનગી માંગવા માટે અને સંભવિતતા સૂચવવા માટે, એમાં ફૂલ સ્ટોપ ઓર એલ્સ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે તો ક્વેશ્ચન માર્ક એવી રીતે આવશે, પરંતુ હંમેશા આશીર્વાદ સૂચવવાના અર્થમાં જો મેનો યુઝ થયો હશે ત્યારે એમાં એક્સક્લેમેશન માર્ક આવશે, એ ક્યારે આપણે ભૂલીશું નહીં। આવી રીતે મે મોડલ ઓક્સિલરીઝમાં એની પછી હંમેશા કર્તા વિભક્તિનો યુઝ થાય, હંમેશા કર્તા વિભક્તિનો યુઝ થશે
એ આપણે ભૂલીશું નહીં. આ સેન્ટેન્સમાં મે આઈ તો આઈ જે છે એ કરતા વિભક્તિ છે. ધ ક્લાસ ઇઝ વેકન્ટ ધ સ્ટુડન્ટ્સ મે બી તો મે ની આગળ સ્ટુડન્ટ છે એ કરતા છે. મે ગોડ બ્લેસ યુ યા ગોડ છે એ કરતા છે એટલે મે માં હંમેશા કરતા વિભક્તિનો ઉપયોગ થાય અને મે નો આપણે જ્યારે યુઝ કરતો હોઈએ અને વાક્યને આપણે ભૂતકાળમાં લખવું છે અથવા તો ભૂતકાળમાં બનાવવું છે ત્યારે મે નું આપણે ભૂતકાળ એટલે કે પાસ્ટ ફોર્મ કરી નાખશું માઇટ એમ આઈ જી એસ ટી માઇટ. તો આવી રીતે મે ના થ્રી ટાઈપ્સ ઓફ યુઝીસ છે. ફર્સ્ટ પરવાનગી માંગવા માટે, સેકન્ડ સંભવિતતા સૂચવવા માટે એન્ડ થર્ડ વન કોઈને આશીર્વાદ આપવા માટે, કોઈને સારા વચનો કહેવા માટે આપણે મે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીશું. થેન્ક યુ.